દેવ ઈસાકને સાટી વ્યવસ્થા કરહ. જદવ ઇબ્રાહીમ ખૂબ ડવર હોઈ ગયેલ હતા તા તેના પોસા ઈસાહાર એક લગીન કરનાર ગોહને ઉંમરના હોઈ ગયા હતા. તે સાટી ઇબ્રાહીમની તેને એક દાસલા તેના પોસા ઈસાકને સાટી તે દેશમાંસુન એક બાયકો લયુલા સાટી દવાડના જટ તેના સગાવાળા રહ હતા. જઠ ઇબ્રાહીમના સગાવાળા રહ હતા તે દેશલા જાવલા એક લાંબી મુસાફરી માગુન દેવની તે દાસના પરિચય રિબકા હારી કરવા. તે ઇબ્રાહીમને ભાવુસની નાતીસ હતી. રિબકા તેને કુટુંબવાળા સાલા છોડીની તે દાસ હારી પરત જાવલા સાટી તૈયાર હોઈ ગઈ. જીસા તે જાઈપુરના ઈસાકની તેને હારી લગીન કરી લીધા. એક લાંબા સમય માગુન ઇબ્રાહીમ મરી ગયા તા દેવની ઇબ્રાહીમના પોસા ઈસાકલા ઇબ્રાહીમને હારી કરેલ કરારને લીધે આશીર્વાદ દીધા. તે કરારમાં દેવની એક પ્રતિજ્ઞા હતી કા ઇબ્રાહીમના ગણાજત નહીં ઈસા વંશ હોઈતી, પણ ઈસાકની બાયકો રિબકાલા પોસા નહીં હોઈતી. ઈસાકની રિબકાને સાટી પ્રાર્થના કરી અને તિલા મહિના રહનાર દેવની તેને પોટમાં જાવળે પોસાલા વરદાન દીધા. જે સમયમાં તે પોસાલા રિબકાને પોટમાં જ હતા તે એક દુસરે હારી ભાનગઢ કરુલા લાગનાર. તે સાટી જે કાંઈ હોઈ રહનેલ રિબકાની તી દેવલા સાંગી દીધા. દેવની રિબકાલા સાંગા તું દોન પોસા સહલા જલમ દેશીલ, તેના વંશ દોન વાયલી વાયલી જાતિ બનતી. તે એક દુસરે હારી લડાઈ કરતી, પણ મોટે પોસા સહુન ઉત્પન્ન હોઈલ તી જાતિલા બારીક પોસા સહુન ઉત્પન્ન હોઈલ તી જાતિની આજ્ઞા માનુલા પડી. જદુઓ રિબકાને પોસા સાલા જલમ હોઈના તો મોટા પોસા લાલ અને ભૂરાવાળા હતા અને તેથી તેના નામ એસાવ રાખા. તાહા બારીક પોસા એસાવના ગોળા ધરીને જલમના અને તેથી તેના નામ યાકુબ રાખા.